હેલો સ્ટુડન્ટ અગિયારમા ધોરણ નું પહેલું યુનિટ ભણવા જઈ રહ્યા છીએ આપણે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે જીવનની યાત્રા તળેટીથી તુંગ સુધી એટલે કે આ જે પાર્ટ છે અરુણિમા સિન્હા વિશેનો છે જે ટ્રેન અકસ્માતમાં તેમનો જે સોનાનો ચેઇન છે અમુક લૂંટારોએ જૂંટવાની કોશિશ કરી હતી પણ અરુણિમા સિન્હાએ ખૂબ જ બહાદુરી બતાવી હતી પણ તેમણે એ એક્સિડેન્ટમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો છતાં પણ તેમણે હાર ન માની અને માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી તે પહેલી અપંગ મહિલા બની કે તે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ભારતનો જે ધ્વજ છે તે ફરકાવ્યો તો ખૂબ જ સાહસભરી કહાની છે આપણે અરુણિમા સિંહાના જે જીવનના ચાર સીન છે આ પાઠમાં આપેલા છે તો તેના વિશે આપણે ભણીશું જોઈએ પાઠમાં શું આપેલું છે તે આગળ જોઈએ યુનિટ વનની અંદર રીડ વન છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ધ જર્ની ઓફ માય લાઈફ એટલે કે મારા જીવનની યાત્રા ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અર્થ એટલે નોર્મલ અર્થ પૃથ્વી થાય છે તો એક પૃથ્વીથી એવરેસ્ટ સુધીની પણ જે અર્થ ટુ એવરેસ્ટ છે એક રૂઢી પ્રયોગ છે તેનો અર્થ આવી રીતે થાય છે કે તળિયાથી ટોચ સુધીની કેના જીવનમાં તે તળિયાથી ટોચ સુધી કઈ રીતે પહોંચી તેના જે યાત્રા છે એ આપણે પાઠમાં જોઈશું શરૂ કરીએ અરૂણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ વોલીબોલ પ્લેયર કે અરુણિમા સિન્હા એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન કે કોઈ એક દિવસની ઘટનાની વાત આપી છે કે જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી સમઠક્સ ટ્રાઇટ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન સ્નેચ એટલે છીનવી લેવું ઝૂટવી લેવું સમ ઠક્સ કે કેટલાક લૂંટારાઓએ તેમનો જે ગોલ્ડન સોનાનો ચેઇન છે એ છીનવવાનો પ્રયત્ન કર્યો શી ફોટ બેગ તેણે લડત આપી મતલબ તે સાથે લડી બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન વોઝ થ્રોન આઉટ તેમને બહાર ફેંકી દેવામાં આવ્યા ઓફ ધ સ્પીડિંગ ટ્રેન ચાલતી ગાડીમાંથી તેને બહાર ફેંકી દેવામાં આવી એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ અને તેણે તેનો ડાબો પગ છે તે ગુમાવ્યો ધીસ હેપન વેન શી વોઝ ટ્વેન્ટી ફોર કે જે ચોવીસ વર્ષની હતી ત્યારે આ ઘટના બની હતી હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ સ્પિરિટ એટલે જુસ્સો અફેક્ટેડ એટલે અસર કરી કે આ એક્સિડન્ટ આ અકસ્માતે તેના જુસ્સા પર ક્યારેય અસર કરી નહીં મતલબ તે ક્યારેય નબળી ન પડી બહાદુર રહી તે તેણે હંમેશા હિંમત બતાવી એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેનું શોર્ટફોર્મ થાય છે એમ્સ તે એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે જે દિલ્હીની અંદર આવેલું છે તો અહીંયા કીધું છે કે એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ કે આ જે સંસ્થા છે એમ્સ જે હોસ્પિટલ છે દિલ્હીની ત્યાં તેણીને આર્ટિફિશિયલ લેગ આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ માનવ સર્જી કે કૃત્રિમ પગ છે તે તેને ચડાવવામાં આવ્યો એટલે કે ફિટ કરવામાં આવ્યો અ યર લેટર એક જ વર્ષ પછી શી વોઝ રિટેન એઝ અ માઉન્ટેનિયર શી વોઝ રિટેન તેને તાલીમ આપવામાં આવી સે નહીં તો એઝ અ માઉન્ટેનિયર માઉન્ટેનિયર એટલે પર્વતારોહક કે તેને પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી એન્ડ બી કેમ ધ ફર્સ્ટ ફિમેલ કે તે પહેલી મહિલા બની વિચ એન આર્ટિફિશિયલ કૃત્રિમ પગ સાથેની ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ સ્કેલ એટલે કે ચડવું રોહણ કરવું કે માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી કૃત્રિમ પગ સાથેની તે પહેલી મહિલા બની ધીસ ઇઝ હર unforgettable સ્ટોરી ઓફ હોપ કરેજ એન્ડ ઇન્સ્પિરેશન કે ધીસ ઇઝ હર Unforgettable અનફર્ગોટેબલ એટલે કે જે ક્યારેય ભૂલી ન શકાય તેવી અવિસ્મરણીય બરાબર કે હોપ એટલે આશા કરેજ એટલે હિંમત અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા કે આ તેણીની આશા હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય કહાની છે સ્ટોરી છે લેટ્સ રીડ ફોર સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન તો ચાલો આપણે તેના જે જીવનના જે અહીંયા ચાર સીન એટલે કે ડ્રસ્ટાન્ટ આપેલા છે તે આપણે તેના જ શબ્દોમાં જોઈએ વાંચીએ સીન વન આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ ડોઝિંગ એટલે ઝોલા ખાવા બરાબર તો અરુણિમા સિન્હા છે તે પોતાના શબ્દોમાં અહીંયા સ્ટોરી છે રજૂ કરે છે અને કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ કે મને ઝોલા આવવા લાગ્યા હતા માય આઈઝ વર ક્લોઝ કે મારી આંખો બંધ હતી બટ માય વા બટ માય માઇન્ડ વોઝ અવે હવે એટલે જાગૃત હોવું કે મારી આંખો બંધ હતી પણ મારું મન છે એ જાગૃત હતું આઈ રિમેમ્બર સમ વન મને યાદ છે કે કોઈ કહી રહ્યું હતું

ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન્ટ કે એક છોકરીની જે ઇન્દ્રિય છે તે તેની હંમેશા શ્રેષ્ઠ સાથી હોય છે આઈ ઇન્સ્ટિંકલી ઓપન માય આઈસ કે મેં તરત જ મારી આંખો ખોલી એન્ડ સો ફોર ઓર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી એન્ડ સો મેં જોયા ફોર એન્ડ ફાઈવ કે ચારથી પાંચ યુવાનો છે તેમને મેં મારી આજુબાજુ જોયા

કોઈની સાથે વહેચું મતલબ કે મારો જે સોનાનો ચેન છે હું તેમને આપવા માંગતી નથી એ હું તેમને જણાવવા માટે તરત જ ઉભી થઈ ગઈ સો જે કેમ ટુગેધર એટમી તેથી તેઓ બધા એક સાથે મારી તરફ આવ્યા ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ ઇવન ધો કે છતાં કે જે અરુણિમા સિંહના જે ડબ્બામાં બેઠા હતા તે ડબ્બો છે મુસાફરોથી ભરેલો હતો હતો ફૂલ નન ઓફ માય ફેલો પેસેન્જર કે મારા જે સહયાત્રીઓ સાથી મુસાફરો હતા તેમાંથી કોઈ પણ ગોટ ઊભું ન થયું ટુ ઇવન ઇન્કવાયર કે પૂછવા માટે પણ ઊભું ન થયું વોટ વોઝ હેપનિંગ કે શું થઈ રહ્યું હતું તે પૂછવા માટે કે કોઈ જાણવા માટે પણ ઊભું ન થયું કમિંગ ટુ માય રેસ્ક્યુ કે તેઓ મારી મદદ માટે આવે તે વાત તો ભૂલી જવાની કે તેઓ મને કોઈ પૂછ્યું પણ નહીં કે શું થઈ રહ્યું છે તો પછી તેમની પાસે મદદની કોઈ આશા જ ન હતી આઈ હેડ નો ઓપ્શન કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો બટ ટુ ટેક ધેમ ઓન કે મારે તેમની સાથે ખુદ જ લડવાનું હતું સો આઈ કોટ અ યુથ વુ વોઝ ટ્રાઇંગ ટુ સાઈઝ મીઅપ સાઇઝ મીઅપ એટલે કે જે મને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે યુવાનને મેં પકડ્યો બાહિસ કોલર કે તેના કોલરથી મેં તેને પકડ્યો એન્ડ પુશ હિમ બેક અને તેને પાછળની તરફ ધકેલ્યો આઈ કિક અ કપલ ઓફ અધર્સ આઈ કિક કિક એટલે લાત મારવી કે તેમનામાંથી જે બીજા બે હતા તેમને મેં લાત મારી કપલ એટલે બે કે તેમનામાં જે બીજા બે લોકો હતા તેમને મેં લાત મારી એન એક્સેપ્શનલ બેટલ એક્સેપ્શનલ એટલે કે જાણે કે આશા હોય તેવી અથવા તો અસામાન્ય જે લડાઈ છે તે શરૂ થઈ ગઈ હતી કે ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ છે તે શરૂ થઈ ધ વુલ્સ વુલ્સ એટલે વરુ થતા હોય તો અહીં જે પેલા યુવાનો છે તેના માટે અરુણિમા સિન્હાએ વુલ્સ શબ્દ વાપર્યો છે કે પેલા વરુઓ છે મેડ અનધર અટેમ તેઓએ બીજો પ્રયત્ન કર્યો ટેમ્પ એટલે પ્રયત્ન કરવો અનધર એટલે બીજો કે તેઓએ બીજો પ્રયત્ન કર્યો ટુ સ્નેચ માય ચેન મારો ચેન છીનવવાનો તેમણે બીજો પ્રયત્ન કર્યો સ્ટીલ આઈ રેઝિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન બાય અ ફ્રેન્ઝી એક્સ્ટ્રા હાર્ડ કીક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ શું કહે છે કે સ્ટીલ આઈ કરવું એટલે વિરોધ વિરોધ કરવો કે મેં ત્યાં સુધી કર્યો તેમનો પ્રતિકાર કર્યો ક્યાં સુધી અન્ટિલ અન્ટીલ એટલે જ્યાં સુધી ને ત્યાં સુધીનો ઉપયોગ થતો હોય છે કે મેં તેમનો ત્યાં સુધી પ્રતિકાર કર્યો કે જ્યાં સુધી વન ઓફ ધેમ તેમનામાંનો જો એક હતો ડ્રાઈવન બાય અ ફ્રેન્ડી ફ્રેન્ડી એટલે એકદમ ચંકી માણસ હોય છે જે એકદમ ગુસ્સાળું કે તેમાંનો જે ગુસ્સાળું જે માણસ હતો ગેવ મી એન એક્સ્ટ્રા હાડકી કે તેણે ખૂબ જ સખત લાત મને મારી મતલબ જોરથી લાત મારી યુઝિંગ ઓલ હિઝ ફોર્સ કે તેનામાં જેટલી શક્તિ હતી તે શક્તિનો મદદથી તેણે મને એક જોરથી લાત મારી ઓફ બેલેન્સ કે મારું જે બેલેન્સ સંતુલન હતું ઓફ એટલે કે ગુમાવી દીધું મેં આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ કે આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ કે હું મારી જે મૂળ સ્થિતિ એટલે કે હું મારી જે મૂળ પોઝિશનમાં પાછી આવી શકી નહીં કેમકે મારું બેલેન્સ છે મેં ગુમાવી દીધું આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન કે હું ટ્રેનની બહાર ફેંકાઈ ચૂકી હતી લિટરલી એટલે કે ખરેખર કે હું ખરેખર ટ્રેનની બહાર ફેંકાઈ ચૂકી હતી સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન પરંતુ મારો મોબાઈલ ફોન છે એ મારા હાથમાં જ હતો આઈ વોઝ મીડ એર વેન આઈ ફ્લૂ રાઈટ ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક શું કહે છે અહીંયા કે આઈ વોઝ મિડ એર કે હું હવામાં હતી વેન જ્યારે આઈ ફ્લૂ રાઈટ ઇનટુ અનધર ટ્રેન કે આઈ ફ્લુ રાઈટ ટુ અનધર ટ્રેન કે બાજુનો જે નેક્સ્ટ ટ્રેક છે બાજુનો પાટો છે ત્યાં પસાર થતી જે ટ્રેન છે એની સાથે હું અથડાણી ત્યારે હું હવામાં જતી માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ કે એવું લાગ્યું કે જ્યારે મારું શરીર છે તે મુવિંગ સ્ટીલ એટલે કે મુવિંગ સ્ટીલ છે અહીંયા ટ્રેન માટે શબ્દ વપરાયો છે કે મારું શરીર છે એ તેન એ ટ્રેનને અથડાયું એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન કે એ બીજી ટ્રેન સાથે મારું શરીર અથડાયું અને ફરી પાછું મારી જે ટ્રેન હતી તેની સાથે પણ મારું શરીર છે તે અથડાયું ધીસ પિંગ પોંગ પિંગ પોંગ એટલે કે આ જે અથડામણ છે તે ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ સેવર એટલે થોડી કે થોડી સેકન્ડ માટે આજે અથડામણ હતી આ ટ્રેનથી બીજી ટ્રેન આ ટ્રેનથી પેલી ટ્રેનની જે અથડામણ હતી તે થોડી સેકન્ડ સુધી ચાલુ રહી કે ગુરુત્વાકર્ષણ બળ કે ધરતીનું જે જમીનનું જે ગુરુત્વાકર્ષણ બળ છે જ્યાં સુધી એણે મને નીચે ન ફેંકી મતલબ નીચે તરફ ન ખેંચી ત્યાં સુધી આ જે અથડામણ છે તે શરૂ રહી ડિસ્પાઈટ માય એફર્ટ્સ માય લેગ ફેલ ઓન ધ ટ્રેક કે મેં પ્રયત્ન કર્યો છતાં પણ મારો જે ડાબો પગ છે એ ટ્રેનના પાટા પર જ રહી ગયો મતલબ તેણે પૂરો પ્રયત્ન કર્યો હતો કે પોતે પાટા પરથી ખસી જાય છતાં પણ તેમનો જે ડાબો પગ છે એ ટ્રેક પર એટલે કે પાટા પર રહી ગયો ગચ ધેટ વોઝ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોક ટલે કપાઈ જવું કે મારો જે પગ છે એ કપાઈ રહ્યો હતો તેનો અવાજ છે ઘચ એવો અવાજ આવ્યો ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ ક્રીમ સ્ક્રીમ એટલે ચીસ કે ધેર વોઝ નો વન ત્યાં કોઈ ન હતું માય ઇન્ટેન્સ સ્ક્રીમ કે આ મારી જે વેદના ભરી જે દર્દભરી ચીસ છે તે સાંભળવા માટે ત્યાં કોઈ ન હતું આઈલે મોશનલેસ ફોર અવાઇલ ફોર અવાઇલ એટલે થોડીવાર માટે કે થોડીવાર મોશનલેસ એટલે કે કોઈ પણ હલચલ વગર કે હું થોડીવાર હલ્યા ચલ્યા વગર ત્યાં પડી રહી વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન ઓફ ધ ટ્રેન અન્ટીલ ઈટ ડીમ કે જે પહેલી ટ્રેનની પાછળની જે રેડ લાઇટ હોય તે અંધારામાં હું જોતી ત્યાં પડી રહી એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ કે જે પહેલી ટ્રેન છે દૂર જતી રહી એના માટે કીધું છે કે જ્યાં સુધી તે લાઇટ છે એ અંધારામાં ઓજલ ન થઈ ગઈ ત્યાં સુધી હું ટ્રેનને જોતી રહી ધેન આઈ ફેન્ટેડ કે પછી ફેન્ટેડ એટલે બેહોશ થઈ જવું કે પછી હું બેહોશ થઈ ગઈ મૂર્છિત થઈ ગઈ તો આ હતો પહેલો સીન હવે જોઈએ સીન ટુ એટલે કે દ્રશ્ય ટુ કે તેમના એક્સિડન્ટ પછી શું થયું તે વાત અહીંયા આપેલી છે આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ જે આપણે આગળ હોસ્પિટલની વાત કરી દિલ્હીની તેનું શોર્ટ ફોર્મ આપેલું છે એમ્સ આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ પીએમ કે ઇન્ટરવેન્શન ઓફ પીએમ એટલે કે ત્યારના જે પ્રધાનમંત્રી છે તેમની દરમિયાનગીરીથી મતલબ તેમણે આ કેસમાં મારી હેલ્પ કરી મદદ કરી કે તેમની દરમિયાનગીરીથી મને દિલ્હીની જે એમ્સ છે હોસ્પિટલ છે ત્યાં મને એડમિટ કરવામાં આવી ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ કે યુનિયન ગવર્મેન્ટ યુનિયન ગવર્મેન્ટ છે એટલે કે જે સંઘ સરકાર છે તે મારા જે સારવાર છે તેનો પૂરો ખર્ચ છે એ તે સરકાર ઉપાડવાની હતી શૂન એઈમ્સ બિગેન ઇસ્યુંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ કે શું એટલે કે તરત જ એમ્સ જે હોસ્પિટલવાળા છે એઇમ્સે મારી જે સ્થિતિ છે તેમની જે રોજની સ્થિતિ હોય મતલબ તેમની કન્ડિશન કેવી છે હાલત કેવી છે તેને દર્શાવતું જે બુલેટિન હોય તે ન્યૂઝ છે એ પ્રગટ કરવાનું એટલે કે તેમણે બહાર પાડવાનું શરૂ કર્યું આઈ વોઝ ટોલ્ડ ધેટ કે મને કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ એટલે કે યુવાન લોકો ઓટો ડ્રાઈવર કે જે રિક્ષા ચાલકો હોય છે તે ઓટો રિક્ષાવાળા એન્ડ રોડ સાઈડ વેન્ડર્સ કે જે રોડ પરના જે ફેરિયા વેચાણ કરતા ફેરિયાઓ છે વર્ક કેરિંગ આઉટ કેન્ડલ કે તેઓ કેન્ડલ લઈને મીણબત્તીની જે કેન્ડલ માર્ચ કાઢે મીણબત્તી લઈને જે કૂચ કાઢે તે કે કેન્ડલ માર્ચ કરતા હતા શા માટે તો ટુ ગેલવે સપોર્ટ ફોર મી કે મારા માટે સપોર્ટ એટલે કે એક ટેકો સમર્થન આપવા માટે એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી અને મારી રિકવરી માટે પ્રાર્થના કરવા માટે તેઓ કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને કૂચ કરી રહ્યા છે કાઢી રહ્યા છે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોર્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ કે અહીંયા કહે છે કે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એટલે કે બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી કે એવું કહે છે કે શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકી ટેકનોલોજી એટલે તકનીકી કે બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ કે શ્રેષ્ઠ અને અત્યાધુનિક જે તકનીકી છે એની મદદથી જે સારવાર મળતી હતી તેના લીધે હું ખૂબ જ સારો પ્રતિકાર આપવાનું આપવા લાગી હતી મતલબ કે તેમની હાલત છે તેમાં સુધારો થવા લાગ્યો હતો તે ધીરે ધીરે સાજા થવા લાગી હતી વન મોર્નિંગ એક સવારે માય બ્રધર ઇન લો માય સિસ્ટર્સ લક્ષ્મી હસ લક્ષ્મીસ હસબન્ડ કે મારી જે બહેન છે લક્ષ્મી તેનો જે હસબન્ડ છે એટલે કે માય બ્રધર ઇન લો એટલે કે મારા જીજા છે સાહેબ એનું નામ છે સાહેબ સડનલી આસમી કે અચાનક તેણે મને પૂછ્યું એવરેસ્ટ ચડોગી કે તેણે મને પૂછ્યું કે એવરેસ્ટ ચડીશ હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર કે તેણે આવું શા માટે કીધું કે તેણે આવું ઇન્ટરેસ્ટિંગ જે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે ન્યૂઝપેપરની અંદર તેમણે આવો કોઈ રસપ્રદ લેખ વાંચ્યો હતો માહિતી વાંચી હશે તો તેના પરથી તે મને કહે છે કે નો ફિમેલ એમ્પ્યુટી એમ્પ્યુટી એટલે અપંગ કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ કે કોઈ અપંગ મહિલાએ ક્યારેય પણ એવરેસ્ટ ચડી નથી આઈ વોઝ નોટ એમ્યુઝડ કે આઈ વોઝ નોટ એમ્યુઝડ કે મને આ કોઈ મને કોઈ ઈચ્છા નહોતી મતલબ એમ જ મને કોઈ ખુશી ન થઈ આ વાત સાંભળીને આઈ હેવ લોસ્ટ અ મેં મારો પગ ગુમાવ્યો હતો એન્ડ યુ આર ટોકિંગ ઓફ માય માઉન્ટ એવરેસ્ટ કે તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો તેણી છે તેના જીજાને એમ કહે છે કે મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ પછી તેણી કહે છે કે મેં મારી જાત સાથે વાત વાત કરવાનું શરૂ કર્યું ઇફ મ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધ રેકોર્ડ તો હું સૌથી પહેલી મહિલા બનીશ કે જે અપંગ હોવા છતાં તે માઉન્ટ એવરેસ્ટ ચડી એવી તું પહેલી મહિલા બનીશ કે રેકોર્ડ છે મારા નામ પર થઈ જશે આ મેં થોડા સમય વિચાર્યું એન્ડ ધેન ટુ સાહેબ કે એના જીજાજીનું નામ છે સાહેબ કે મેં સાહેબ સામે મારી ઈચ્છા છે વ્યક્ત કરી કન્વેડ એટલે કે મારી ઈચ્છા વ્યક્ત કરી માય વિલિંગનેસ કે મારી ઈચ્છા છે વ્યક્ત કરી શેની ઈચ્છા તો ટુ ટેકઅપ ધ ચેલેન્જ કે આ જે ચેલેન્જ છે એ સ્વીકારવાની જે મારી ઈચ્છા છે તે મેં વ્યક્ત કરી ઠીખે હમ કરેગે કે તે સાહેબ છે તેને કહે છે કે ઠીક એમ કરેગે કે હા હું આ કરીશ મતલબ માઉન્ટ એવરેસ્ટ ચડીશ આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ કે મારી પાસે હવે આગળ જોવા માટેનું કંઈક છે મતલબ તેને હવે જીવનમાં આગળ વધવા માટે એક સપનું મળી ગયું છે એને એક લક્ષ્ય મળી ગયું છે અ મિશન અ ગોલ અ રીઝન ટુ ડ્રીમ કે તે કહે છે કે અ મિશન કે એક એને એક જીવનનું લક્ષ્ય મળી ગયું છે એક ગોલ એટલે કે ધ્યેય મળી ગયો છે સપના જોવા માટેનું એને એક રીઝન એટલે કે કારણ મળી ગયું છે ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી કે આ છે એ સરળ ન હતું બટ પરંતુ થ્રુઆઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી કે તેણી કહે છે કે મારા જીવન દરમિયાન કોઈપણ વસ્તુ મને સરળતાથી મળી ન હતી આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન કે હું એવું અનુભવી રહી હતી કે મારો ફરીથી જન્મ થયો હતો એટલે કે પુનર્જન્મ થયો હતો ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીમ ટુ અરાઈડ કે ધેન પછી આઈ સ્ટાર્ટેડ વેટિંગ કે મેં રાહ જોવાની શરૂ કરી છે એના માટે તો ફોર માય આર્ટિફિશિયલ લીમ આર્ટિફિશિયલ લીમ એટલે કે મારો જે કૃત્રિમ પગ આવવાનો હતો તે આવવાની મેં રાહ જોવાની શરૂ કરી વેન ઇટ ફાઇનલી અરાઇડ કે જ્યારે તે આવ્યો અને તે જ્યારે તે આવ્યો આઈ વોઝ ઓવર જોઈ કે હું ખૂબ જ ખુશ હતી ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેક કે આ જે કૃત્રિમ પગ હતો તે મને મારા રિયલ લેગ એટલે કે મારો સાચો જે પગ હતો તેના જેવો જ લાગતો હતો આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ કે મને ભાગ્યે જ કોઈ તફાવત તેમાં અનુભવાતો હતો આ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધી સ્ટ્રેન્જર સ્ટ્રેન્જર શબ્દ છે તે તેના આ જે કૃત્રિમ પગ છે તેના માટે વાપર્યો હતો કે તે કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ કે મેં આ જે સ્ટ્રેન્જર જે કૃત્રિમ પગ છે તેની તેની સાથે મેં લગાવ લગાવ કેળવવાનું મેં શરૂ કર્યું મતલબ તેની સાથે હળ હળી હળી મળીને રહેવાનું મેં શરૂ કર્યું વુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ કે વુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ કે એ મારા સમગ્ર જીવન સાથે હવે જોડાઈ ગયો હતો આઈ હેડ સેટ માઉન્ટેન કે મેં મારી આંખો છે તેને એવરેસ્ટ ચડવાનો હતો એટલે કે છે કે મેં ફક્ત પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર કે આ જે સ્ટ્રેન્જર એટલે કે જે કૃત્રિમ પગ છે તેને જ મારે મારી જે મદદ માટે તૈયાર કરવાનો હતો કે એને મારી મદદ માટે તૈયાર કરીશ તો જ હું માઉન્ટ એવરેસ્ટ ચડી શકીશ તો આ હતો બીજો સીન જોઈએ આગળનો સીન સીન નંબર થ્રી કે ઓન ધ ટ્વેન્ટી ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુસ્ટ આઉટ ઓફ ધ ટ્રેન કે તેણી કહે છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બારના દિવસે કે જે ઓલમોસ્ટ કયો દિવસ હતો કે તેની જે ટ્રેનની બહાર ફેંકવામાં આવી હતી તેના ઓલમોસ્ટ એક વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અપ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી કે ઉત્તરકાશીની અંદર બચેન્દ્રીપાલ દ્વારા જે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા જે તાલીમની જે સંસ્થા સ્થાપિત કરવામાં આવી હતી ત્યાં જવા માટે હું નીકળી પડી આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ ટુ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ એટલે કે મેં બચેન્દ્રીપાલને ફોન કર્યો ટુ ટેલ હર તેને જણાવવા માટે હેડ રીચ ઉત્તરકાશી કે અમે ઉત્તરકાશી કાશી પહોંચી ગયા છે તે જણાવવા મેં તેમને કોલ કર્યો શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ કે હું આટલી ઝડપથી એટલે કે આટલી જલ્દીથી હું ત્યાં પહોંચી ગઈ તે જાણીને તે ખૂબ જ આશ્ચર્યચકિત હતી આફ્ટર ધીસ તે પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ સ્કાય રોકેટેડ એટલે અત્યંત વધી જવો કે તે પછી મારો જે આત્મવિશ્વાસ છે એ ખૂબ જ વધી ગયો બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી કે બચેન્દ્રીપાલ છે એ હંમેશા તાજો આત્મવિશ્વાસ છે મારી અંદર ભરી દેતા અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ તેઓ મને કહેતા કે અરુણિમા તું બધા કરતાં ખૂબ જ અલગ છે શ્રેષ્ઠ છે ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ હેન્ડીકેપ એટલે કે અપંગ કે બચેન્દ્રીપાલ છે અરુણિમા સિન્હાને કહે છે કે આ લોકો અપંગતાથી પીડાતા હોય તેવું લાગે છે નોટ યુ પણ તું લાગતી નથી મતલબ તે કહે છે કે તું અપંગ લાગતી નથી આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારા પર ગર્વ છે બટ પરંતુ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ કે બચેન્દ્રીપાલ છે તે અરુણિમાને કહે છે કે તારા એવરેસ્ટના પ્રવાસ પહેલાં તારે તારી જાતને પ્રૂ એટલે કે સાબિત કરવી પડશે ઇફ યુ ક્લાઇમ્બ ટ્વેન્ટી વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ નાઇન્ટી એટ ફીટ હાય ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ કે બચિન્દ્રીપાલ છે તે કહે છે કે ઇફ યુ ક્લાઇમ્બ જોતું ચડીશ કયો પર્વત કહે છે તો જે લદ્દાખની અંદર આવેલો ચમસાર કાંગડી નામનો એકવીસ હજાર સાતસો અઠ્ઠાણું ફૂટની જે હાઈટ એટલે કે ઊંચાઈનો જો એ પર્વત છે એ જો તું ચડીશ તો તું એવરેસ્ટની યાત્રા માટે ખુદને પ્રૂવ કરી દઈશ એમ કે તો તારે તને એવરેસ્ટ ચડવા માટે કોઈ નહીં રોકી શકે

તો સિક્સટીન ઓફ ધ નાઇન્ટીન મેમ્બર્સ કે ઓગણીસમાંથી જે સોળ મેમ્બર છે ટીમના જે સોળ મેમ્બર છે હેડ રિટાય એટલે કે નિવૃત્ત થઈ ગયા મતલબ તેઓ જે આ પર્વત ચડવાના હતા ચમસાર કાંગડી નામનો પર્વત તે ઓગણીસ જણા ચડતા હશે તો તેમાંથી સોળ જણાએ તો હાર માની લીધી તેઓ પાછા વળી ગયા

ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ અનાઉન્સ કે સાંજે બચેન્દ્રીપાલ છે અનાઉન્સ એટલે કે જાહેર કરે છે ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ કે તેવું જાહેર કરે છે કે હું હવે એવરેસ્ટ માટે તૈયાર હતી શી ઓલ્સો અશ્યોર્ડ તેમણે મને ખાતરી આપી અશર્ડ એટલે ખાતરી કે તેઓએ મને ખાતરી આપી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ કે તેમણે મને ખાતરી આપી કે શી વુડ ટોક તેઓ વાત કરશે કોને તો જે ટાટા સ્ટીલ કંપની છે તેમના અધિકારીઓને વાત કરશે જે મારું માઉન્ટ એવરેસ્ટનું જે સપનું છે તેને સ્પોન્સર કરવા માટે કે તેમની સાથે તે વાત કરશે જોઈએ છેલ્લો સીન આપેલો છે સીન ફોર આઈ અરાઈવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ થર્ટીન કે અગિયાર એપ્રિલ અગિયાર તારીખની વાત છે એપ્રિલ મહિનાની બે હજાર તેરની કે હું એવરેસ્ટનો જે બેઝ કેમ્પ છે ત્યાં હું આવી પહોંચી હતી એક્ઝેક્ટલી ટુ યર્સ હેડ પાસ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મુવિંગ ટ્રેન કે હવે કેટલા વર્ષ પાસ થયા હતા તેઓ ચાલતી ટ્રેનમાંથી ફેંકાઈ ગયા તેને બે વર્ષ એક્ઝેક્ટલી થઈ ગયા હતા એટ ધ કેમ્પ નો બડી સીમ ટુ નો કે તે કેમ્પ પર નો બડી સીમ ટુ નો એવું લાગતું હતું કે કોઈને ખબર નથી દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ કે એવું લાગતું હતું કે કોઈને ખબર નથી કે મારે એક કૃત્રિમ પગ છે વન ડે એક દિવસે વાઇલ રિટર્નિંગ પાછા ફરતી વખતે માય લેફ્ટ લેગ ગોટ વેટ કે મારો જે ડાબો પગ છે એ ભીનો થઈ ગયો વેટ એટલે ભીનો તેનાથી તો વિથ સ્નો કે બરફને લીધે મારો જે ડાબો પગ છે તે ભીનો થઈ ગયો શા માટે તો બીકોઝ આઈ હેડ સ્લીપ સ્લીપ એટલે લપસી જવું અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ કે ત્યાં લપસની જે સપાટી હતી તો તેના પર હું બે વાર લસરી ગઈ હતી તો તેના લીધે મારો જે ડાબો પગ છે એ ભીનો થઈ ગયો હતો તો નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય કે મારો જે ડાબો પગ જે ડાબો કૃત્રિમ પગ હતો તે મેને સૂર્યમાં સુકાવવા માટે બહાર કાઢ્યો કે સૂરજના તડકામાં સુકાવવા માટે મેં તેને બહાર કાઢ્યો તો એટ ધેટ ટાઈમ તે સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ અલગ અલગ દેશના તો અરુણીમાં કે છે કે તે સમયે કેટલાક વિદેશોને ખબર પડી કે મારે તો માત્ર એક જ પગ હતો આફ્ટર ધેટ માય ટીઆરપી સોળ કે તે પછી મારી જે ટીઆરપી આપણને ખબર છે ટીઆરપી વર્ડ છે એ ટીવી માટે વપરાતો હોય કે કોઈ ચેનલની ટીઆરપી વધી ગઈ એ માટે તો અહીં અરૂણીમાં કહે છે કે આફ્ટર ધેટ માય ટીઆરપી સોળ સોળ થવું એટલે વધી ગયું કે અતિશય વધી ગઈ કે તે પછી મારી જે લોકપ્રિયતા છે તે વધી ગઈ ઇન માય ફાઈનલ એક્સપેડિશન ટુ સાગરમથા કે અહીંયા જે સાગરમાથા શબ્દ છે એ એવરેસ્ટ માટે વાપરવામાં આવ્યો છે હેડ ઓફ ધ સી એટલે કે દરિયાનો દેવ કહેવામાં આવે છે આ જે દરિયાનો દેવ છે એ એવરેસ્ટ શિખર માટેનું ત્યાં લોકલ નેમ છે ત્યાં લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ કે એવરેસ્ટની જે શિખર છે ટોચ માટેનું ત્યાંનું સ્થાનિક નામ છે સાગરમાથા એટલે કે એનો અર્થ થાય છે દરિયાનો દેવ કે હું આ જે સાગરમાથા એટલે કે એવરેસ્ટની જે ટોચ પર પહોંચવાનું જે મારો અંતિમ પ્રવાસ હતો તો ત્યારે

ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન કે હવે છેલ્લો જે રસ્તો છે એવરેસ્ટની ટોચ સુધી પહોંચવાનો એ શરૂ થયું ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ કે ખૂબ જ ભયજનક હતો મતલબ ખતરારૂપ હતો ત્યાં ખૂબ જ જોખમ હતું નેરો પાથ એકદમ સાંકડો રસ્તો હતો આઈ સ્લીપ કે હું એકવાર લપસી એન્ડ ફેલ વન્સ કે હું એકવાર લપસી એન્ડ પડી ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ કે માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ એટલે કે મારો જે ઓક્સિજન છે તે પણ ખતમ થઈ રહ્યો હતો આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ કે સ્ટ્રગલ કરવું એટલે કે સંઘર્ષ કરવો અને પેલિંગ લેગ એટલે કે મારો જે પીડા આપી રહેલો પગ છે તેની સાથે હું સંઘર્ષ કરી રહી હતી મતલબ તેના પગમાં છે તેને દર્દ થઈ રહ્યો હતો પીડા થઈ રહી હતી માય શેરપા શેડ શેરપા એમનો જે મદદગાર છે તેમનો જે માર્ગદર્શક છે તેને શેરપા કહેવાય છે કે માય શેરપા શેડ મારો જે શેરપા છે તેણે મને કહ્યું કે આઈ મસ્ટ ક્વિટ કે મારે આ જે પર્વત છે એ ચડ ચડવાનું છોડી દેવું જોઈએ બટ આઈ ન્યૂ પણ હું જાણતી હતી ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક કે હું જાણતી હતી કે મારા માટે પાછું વળવું એ શક્ય ન હતું આઈ પુસ્ટ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિન્ટિંગ ધેટ આઈ શુડ આઈ શુડ રિટર્ન કે આઈ પુસ્ટ ફોરવર્ડ ધો કે આઈ પુશ ફોરવર્ડ હું આગળ વધી દો છતાં પણ માય શેરપા કેપ ઇન્સ્ટિટિંગ કે મારો શેરપા મારો જે માર્ગદર્શકો માર્ગદર્શક હતો તેણે મને એવું કહેવાનું શરૂ રાખ્યું કે મારે પાછું જતું રહેવું જોઈએ છતાં પણ મેં આગળ વધવાનું ચાલુ રાખ્યું આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ કે અરુણિમા છે એવું તેના માર્ગદર્શકને કહે છે કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ કે ટોચ સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે એન્ડ હોઈઝ ધ કન્ટ્રીઝ ફ્લે એવું કહે છે કે મારા દેશનો ઝંડો ફરકાવવા માટે અને ટોચ સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે વોટ હેપન્સ આફ્ટર વર્લ્ડ આફ્ટર વર્લ્ડ એટલે ત્યાર પછી કે ત્યાર પછી શું થશે ડઝન્ટ મેટર એની મોર કે ત્યાર પછી શું થશે તેનાથી મને કોઈ ફેર પડતો નથી આઈ ટોળ નીમા કાંચા ફમલે કે નીમા મેં આવું મક્કમતાથી કહ્યું રિમેમ્બર યાદ રાખો નન કેન ડિફીટ યુ નન કેન ડિફીટ ડિફીટ એટલે હરાવું કે તમને કોઈ ન હરાવી શકે ક્યાં સુધી અંટિલ યુ કન્કેટ કે જ્યાં સુધી તમે હાર ન માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં યસ ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ એવું કહે છે કે હા જે પ્રસંગો પર જે નિષ્ફળતાઓ આવે છે એ તમારી પરીક્ષા લેશે બટ કીપ ટ્રાઈંગ પરંતુ તમારે પ્રયત્ન કરવાનું શરૂ રાખવું સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન ઓપોર્ચ્યુનિટી એટલે કોઈ તક અવસર કે સફળતાના કોઈ દ્વાર છે તમારા માટે જરૂર ખુલશે દેન આઈ કુડ સી હિમ ફોલોઇંગ મી કે પછી મેં જોયું કે મે શિખર તરફ મારી જાતને ખેંચવાનું શરૂ રાખ્યું ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ એટલે જવું માય સેલ્ફ એટલે મારી જાત કે મારી જાતને હું ટોચ પર હું ખેંચી જઈ હતી મતલબ આટલા આત્મવિશ્વાસ સાથે તે પોતાની જાતને ટોચ સુધી ઘસરી જઈ રહ્યા હતા ખેંચાઈને તે જઈ રહ્યા હતા કેમ કે તેમનો પગ છે એ બરાબર ચાલતો ન હતો એટલે તેઓ ઢસડાઈને ચાલતા હતા ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઈનલી હેપન કે જ્યાં સુધી અંત અંત સુધી મેં ચાલ્યા જ રાખ્યું મેં મારું જે શરીર છે તેને પરાણે ખેંચ્યા જ રાખ્યું ધ ટોપ ઇઝ સ્મોલ ટ્વેન્ટી બાય ટ્વેન્ટી આઈસ ટેબલ કે જે માઉન્ટ એવરેસ્ટની જે ટોચ છે એકદમ નાના ટ્વેન્ટી બાય ટ્વેન્ટીનું જે ટેબલ હોય તેની જેવી એકદમ નાની છે

ક્યાં તો ઇન માય માઇન્ડ મારા મનની અંદર આમે જે ક્ષણ છે એને જીવી હતી મતલબ મેં મેં સપનું જોયું હતું ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ ધેટ ફાઇનલી આઈ હેડ હરાઈટ શું કહે છે અહીંયા કે મને એવું જાણવાની જરૂર નથી કે હું અંતે અહીંયા આવી પહોંચી છું કે તેમનું જે સપનું છે એ હવે પૂરું થઈ ગયું હતું સમય આપ્યો છે એટ ટેન ફિફ્ટી ફાઈ દસ પંચાવને એ એમ એટલે કે સવારનો સમય છે ઓન ટ્વેન્ટી ફસ્ટ મે ટુ થાઉઝન્ડ થર્ટીન કે બે હજાર તેરની ટ્વેન્ટી ફર્સ્ટ મે એટલે કે એકવીસ મે દસ પંચાવને આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે કે હું દુનિયાના શિખર પર હતી એટલે કે તેઓ એવરેસ્ટની જે ટોચ છે ત્યાં પહોંચી ગયા હતા આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ ક્રાઈંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ કે મને ત્યારે એવું અનુભવાતું હતું કે હું નાચું રડું અને હસું માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન કે એવું કહે છે કે કેલિડોસ્કોપ છે આપણને ખબર છે કે એક એવું સાધન છે કે જેની અંદર અલગ અલગ રંગો આવતો તે એવું કહે છે કે જાણે કે મારું મન છે અત્યારે કેલિડોસ્કોપ બની ગયું મતલબ કે મારા મનની અંદર અલગ અલગ લાગણીઓ આવતી હતી અલગ અલગ ભાવનાઓ આવતી હતી एवरीवन હેઝ અ રીઝન ટુ બી અ લાઇવ કે દરેક પાસે દરેક જણ પાસે રીઝન કારણ હોય છે ટુ બી અલાઈવ એટલે કે જીવવા માટેનું કે દરેક જણ પાસે જીવવા માટેનું કોઈ કારણ હોય છે મે બી ધીસ વોઝ માઇન્ડ કે હોઈ શકે કે આ મારું કારણ હતું જીવવા માટેનું કે આવી રીતે પગ કપાઈ ગયો છતાં પણ મેં આવી રીતે આશા ન છોડી તો એવું કહે છે કે કદાચ આ જે સપનું છે એ મારું જીવવાનું કારણ હતું આઈ હેલ્ડ માય ફ્લેગ મેં મારો ધ્વજ પકડ્યો રેઝડ બોથ માય હેન્ડ રેઝ એટલે ઊંચા કરવા કે મારા બંને હાથ ઊંચા કર્યા અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ કે મારી જે મારા દેશનો જે રેકોર્ડ છે એ બધાને બતાવવા માટે નોંધવા માટે મેં મારા બંને હાથો ઊંચા કર્યા અને મારો જે ધ્વજ છે તે ઠેરાવ્યો તો આ હતી અરુણા અરૂણિમા સિંહાની ઇન્સ્પિરેશનલ સ્ટોરી ખૂબ જ પ્રેરણાદાયક સ્ટોરી હતી કે આપણે જોઈ શકીએ છીએ કે તેનો એક પગ કપાઈ ગયો છતાં પણ તેણે હાર માની